તલવાર રાસ્ક તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાથે જ સમગ્ર ગુજરાતભરના અલગ અલગ શાળા કોલેજમાંથી વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે ઉમટી રહ્યા છે. અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોને યોજવામાં આવશે. તો જણાવી દઈએ કે જે રીતે અમદાવાદ મુંબઈ વચ્ચે માત્ર 2 કલાકમાં 2 સ્ટેશન બનાવવામાં આવ્યા છે, 2 કલાકમાં મુંબઈથી અમદાવાદનો રસ્તો કપાઈ જાય તેવી ટ્રેન ઊભી કરવામાં આવશે, તેનું પણ આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જણાવી દઈએ કે જે રીતે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાઓમાંથી દરેક પ્રકારના નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે મહાત્મા મંદિરમાં બંને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અનેક MOU થશે. ઇન્ડો જાપાન બિઝનેસ લીડર ફોરમમાં બંને દેશોના મોટા ગજાના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે, જેમની વચ્ચે 15 જેટલા મહત્વના કરાર થશે. આ કરારમાં 3 જેટલી કંપનીઓએ જમીન લેવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, ત્યારે બંને દેશ વચ્ચે થતા કરારને લઈને મહાત્મા મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો આ સાથે જ બંને દેશ વચ્ચે થનારી મીટિંગ સ્થળની જાપાનના ડેલિગેશન દ્વારા મુલાકાત પણ લેવામાં આવી હતી. તો જાપાનના પીએમ શિન્ઝો આબે ગુજરાતના મહેમાન બની રહ્યા છે, ત્યારે સપ્ટેમ્બર 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીએમ મોદીના જન્મદિને અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મોદીએ જિનપિંગની આગતા સ્વાગતા કરી હતી. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં આવો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે પણ પીએમ મોદીના જન્મદિવસના 4 દિવસ પૂર્વે જાપાનના પીએમ શિન્ઝો આબે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી શિન્ઝો આબેની પણ ભારે આગતા સ્વાગતા કરશે. તાંબે અમદાવાદમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે, જો કે આ મુલાકાતને ડિપ્લોમેસી તરીકે મહત્વની માનવામાં આવી રહી છે. તો ભારતને ટેકનોલોજી અપગ્રેડેશન અને જાપાનની મદદની જરૂર છે. તો બીજું, ચીન વિરુદ્ધ વણસેલા સંબંધોને ધ્યાનમાં રાખીને પાવર બેલેન્સનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. ભારત ચીનને મેસેજ આપવા માંગે છે કે ભારત ચીનથી કમજોર નથી. ભારત જાપાન સાથે મિલિટરી સંબંધો પણ મજબૂત કરવા લાગ્યું છે. જાપાનના પીએમ શિન્ઝો આબે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે, ત્યારે સુરક્ષાને લઈને પીએમના કાર્યક્રમ સ્થળની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. તો પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ સાબરમતી એથ્લેટ ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી હતી, ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ મહાત્મા મંદિર, રાજભવન રોડ રસ્તા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે તેવું પણ ગૃહમંત્રીએ જણાવ્યું હતું.